સમસ્તંકુ મો નમસ્કાર મું દીપ્તિ આપણમાનંકુ સ્વાગત કરુછી મો યુટ્યુબ ચેનલ ડીએસ આમ્બિશનકુ જદી કોણસી સ્વયંસહાયક ગોષ્ઠી ફંક્શન કરુનાય વર્તમાન સ્વયંસહાયક ગોષ્ઠીટી ભાંગી જાયછી તાલે સેહી સ્વયંસહાયક ગોષ્ઠીકુ લોકસાપ લાઇવરે આમે ડિલીટ કરી પારિબા કી એહા સહિત સેહી સ્વયંસહાયક ગોષ્ઠીકુ આમે કિપરી ઇનએક્ટિભ કરિબા આશા કરુછી આપણમાને શેષ જાય મોર એ વિડિયો સહ જોડી હોઈ રહીબે આપણમાનંકર સુચિંતિત મતામત કમેન્ટ બક્સ જણાવે જદી ભિડ઼ટી ભલ લાગલા તેબે લાઇક કરીબે શેર કરીબે જદી આમ ચેનલકુ નુઆ કરી ભિજિટ કરુછંતિ તેબે સબસ્ક્રાઇબ કરિયાકુ ભૂલીબે નાહી ગોટિએ આંચળિક મંચરે સામિલ થિબા પ્રત્યેક સ્વયંસહાયક ગોષ્ઠીકુ લોકસાપ લાઇવરે મેપિંગ કરાયાઇથાય તો જેતેબેળે એહી સ્વયંસહાયક ગોષ્ઠીકુ મેપિંગ કરાયાઇથાય ગોટિએ સીઆરપીસીએમ તાર આઈડી દ્વારા જેતેબેળે પ્રથમે સે લોકસાપકુ લગઇન કરે તો સેતેબેળે પ્રથમે સિંક્રોનાઇઝેશન કરવાકુ પડે એહી સિંક્રોનાઇઝેશન માધ્યમરે જે સ્વયંસહાયક ગોષ્ઠી સે આંચળિક મંચરે સામિલ અછંતિ પ્રત્યેક સ્વયંસહાયક ગોષ્ઠીર સમસ્ત ડાટા સર્ભરરુ હિ શો કરીથાય જેહેતુ પ્રત્યેક સ્વયંસહાયક ગોષ્ઠીર સમસ્ત ડાટા સર્ભરરુ આસીથાય તો આમે જદી કોણસે સ્વયંસહાયક ગોષ્ઠીકુ ડિલીટ કરવાકુ ચાહિબા તાહેલે કેબે હેલે આમે લોકસાપ લાઇવરે ડિલીટ કરી પારિબા નહીં કિંતુ જદી સેહી સ્વયંસહાયક ગોષ્ઠીટે વર્તમાન ફંક્શન કરુ નહીં તાહેલે આમે સેહી સ્વયંસહાયક ગોષ્ઠીકુ ઇનએક્ટિભ કરી પારિબા તો સ્વયંસહાયક ગોષ્ઠીકુ ઇનએક્ટિભ કરવાકુ હેલે નિશ્ચિત ભાવે સેહી સ્વયંસહાયક ગોષ્ઠીરે સામિલ થિબા પ્રત્યેક સદસ્યકુ પ્રથમે ઇનએક્ટિભ કરવાકુ પડિબ તાહેલે ચાલંતુ એબે દેખિબા લોકસાપ લાઇવરે કિપરી સ્વયંસહાયક ગોષ્ઠીકુ ઇનએક્ટિભ કરાયાઉ તો પ્રથમે લોકસાપકુ લગઇન કરવાકુ હેલે આમકુ એમપિન દેવાકુ પડિબ તો એમપિન જેતેબેળે આમે સઠિક ભાવરે દેવા તો સેતેબેળે લોકસાપર હોમ પેજ શો કરિબ તો હોમ પેજરે વર્તમાન 6ટી આઇકન શો કરુછે તો સેહી 6ટી આઇકન મધ્યરુ પ્રથમે એસએજી આઇકન ઉપરે ક્લિક કરવાકુ પડિબ જેઉંઠી એસએજી ર સદસ્ય સંખ્યા શો કરુથિબ અર્થાત સેહી આંચળિક મંચરે જેતોટી એસએજી મેપિંગ હોઈથિબ સમસ્ત એસએજી એઠારે શો કરિબ આમે સિંક્રોનાઇઝેશન દ્વારા હિ સમસ્ત એસએજી ર ડાટાકુ સર્ભરરુ ડાઉનલોડ કરીથાઉ જેહેતુ એસએજીકુ આમર એઠારે ડિલીટ કરિબાર અછી બા ઇનએક્ટિભ કરિબાર અછી તેણુ એસએજી ર આઇકન ઉપરે પ્રથમે ક્લિક કરવાકુ પડિબ તો જેતેબેળે આમે એસએજી ઉપરે ક્લિક કરીબા તો સમસ્ત એસએજી આલ્ફાબેટિકાલી શો કરિબ તો એબે આમકુ જેઉ એસએજીકુ પ્રથમે ડિલીટ કરીબાર અછી સેહી એસએજી ર રાઇટ સાઇડરે થિબા 3 ડોટ કુ ટચ કરિયાકુ પડિબ તો ટચ કલે એમિતિ હી મેનુ શો કરિબ જેહેતુ પ્રથમે એસએજીકુ ડિલીટ કરીબાર અછી તો ડિલીટ એસએજી ઉપરે ક્લિક કરીબા દેખંતુ આમે જેતેલે ક્લિક કરુછંતિ એમિતિ હી સ્ક્રીન શો કરુછી એઠારે અછી ધીસ એસએજી ઇઝ સિંક્રોનાઇઝ્ડ વિથ સર્વર સો ઇટ ક્યાન નોટ બી ડિલીટેડ અર્થાત એહા જેહેતુ સર્વર હી એસએજી સિંક્રોનાઇઝેશન હોઈચી તો એહી એસએજીકુ કેબે હેલે લોકસાપ લાઇબ્રેરી ડિલીટ કરીબા સંભવ નુહે અર્થાત જેઉ એસએજી ગુડિક આમે સર્વરરુ સિંક્રોનાઇઝેશન કરચંતિ સર્વરરુ ડાટા કલેક્શન કરચંતિ સેઇ એસએજીકુ આમે કેબે હેલે લોકસાપ લાઇબ્રેરી ડિલીટ કરીપારિબા નાહી કિંતુ જેઉં એસએજી સર્વરરુ સિંક્રોનાઇઝેશન પરે બી ફંક્શન વર્તમાન કરુ નહીં સેહી એસએજીકુ આમે ઇનએક્ટિભ કરીપારિબા તો જેઉં એસએજીકુ આમર ઇનએક્ટિભ કરવાકુ અછી પ્રથમે સેહી એસએજીર જો તળે આમર ઇનએક્ટિભ બક્સ અછી તાહા ઉપરે ક્લિક કરવાકુ પડિબ દેખંતુ એઠારે આમે જેતેબેળે ક્લિક કરુછંતિ તો આમકુ એમતી હી સ્ક્રીનરે આસુછી યાર અર્થ પ્રથમે સેહી એસએજીરે સામિલ થિબા સદસ્યકુ હી પ્રથમે ઇનએક્ટિભ કરવાકુ પડિબ તાપરે જાઇ આમે એસએજીકુ ઇનએક્ટિભ કરીપારિબા તો મેમ્બર માનકુ કિપરે ઇનએક્ટિભ કરાયાઇ મુ મોર પૂર્વ ભિડિયોરે આપણમાનક સહિત આલોચના કરીછી આપણ જેઉમાને સેહી ભિડિયોકુ વર્તમાન જાઇ દેખિનાતે નિશ્ચિત ભાવે થરે એહાકુ દેખી નિયંતુ તો પ્રથમે સેહી એસએજી ર રાઇટ સાઇડરે થિબા મેમ્બરક સંખ્યા ઉપરે આમકુ ક્લિક કરવાકુ પડિબ તો જેતેબેળે આમે તાકુ ટચ કરુછંતિ તો સેતેબેળે એસએજી રે સામિલ થિબા સમસ્ત સદસ્ય શો કરીબે દેખંતુ એઠારે પ્રત્યેક મેમ્બરંકર તળે ઇનએક્ટિભ મેમ્બર ઓપ્શન રહીચી તો પ્રથમે સેહી બક્સ ઉપરે આમકુ ટચ કરવાકુ પડિબ તો જણક પરે જણે આમે સમસ્ત મેમ્બરંકુ પ્રથમે ઇનએક્ટિભ કરવાકુ પડિબ તો સેથીપાઈ આમે જેતે ઇનએક્ટિભ મેમ્બર ઉપરે ક્લિક કરુછંતિ તો સેતેબેળે એમતી હી પેજ પ્રથમે શો કરુછી તો સેહી મેમ્બર જણક કેબે ઇનએક્ટિભ હેલે અર્થાત સદસ્યતા પદ ત્યાગ કરીછંતિ તાહાર ડેટ દેવાકુ પડિબ એહા પરે તાહાર કારણ જાણી દેવાકુ પડિબ એઠારે સભા શેષરે જેઉ ઓપ્શન અછી ડ્યુ ટુ એસએજી ઇનએક્ટિભ તાહાકુ ચૂઝ કરવાકુ પડિબ એહા પરે અછી સેટલ્ડ સ્ટાટસ તો તા ઉપરે ક્લિક કલે આમકુ સેટલ્ડ ઓપ્શન આસી તા સહિત પેન્ડિંગ ઓપ્શન આસી જેહેતુ સદસ્યતા પદ રદ્દ હોઈચી તેણુ નિશ્ચિત ભાવે આમકુ સેટલ્ડ ઓપ્શનકુ હિ ચૂઝ કરવાકુ પડિબ
ଏହାପରେ ତଳେ ଦେଖନ୍ତୁ ଅଛି ଆଡ୍ ମୋର, ଆଉ ଗୋଟେ ଅଛି ଅପଲୋଡ ରିଜଲ୍ୟୁସନ କପି। ଯେହେତୁ ଆମେ ସମସ୍ତ ମେମ୍ବରଙ୍କୁ ଏଠାରେ ଇନାକ୍ଟିଭ କରିବାର ଅଛି, ତେଣୁ ଆମକୁ ଆଡ୍ ମୋର ଅପସନକୁ ହିଁ ଚୁଜ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଯେତେବେଳେ ଆମେ ଆଡ୍ ମୋର ଅପସନ ଉପରେ କ୍ଲିକ୍ କରିବା, ସେତେବେଳେ ପୁନଃ ସେଇ ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀରେ ଯେଉଁ ସଦସ୍ୟମାନେ ସାମିଲ ଅଛନ୍ତି ସବୁ ମେମ୍ବରଙ୍କୁ ଏଠାରେ ଶୋ କରିବ। ଦେଖନ୍ତୁ ଯିଏ ଇନାକ୍ଟିଭ ହୋଇଯାଇଛନ୍ତି ତାଙ୍କ ଉପରେ ଆପଣଙ୍କର ରାଇଟ୍ ଚିହ୍ନ ରହିଛି। ପୁନଃ ଆପଣ ତଳ ମେମ୍ବର ଉପରେ ଯେଉଁ ଇନାକ୍ଟିଭ ମେମ୍ବର ବକ୍ସ ରହିଛି ତା ଉପରେ ପୁନଃ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଯେତେବେଳେ କ୍ଲିକ୍ କରିବେ ଆପଣଙ୍କୁ ଏମିତି ହିଁ ପେଜ୍ ଶୋ କରିବ, ସେ କେବେ ଇନାକ୍ଟିଭ ହେଲେ ଆଉ ଇନାକ୍ଟିଭ ହେବାର କାରଣ କ'ଣ, ତା ସହିତ ତାଙ୍କର ଯେଉଁ ଷ୍ଟାଟସ୍ ରହିଛି ସେ ପେଣ୍ଡିଂ ଅଛି କି ସେଟଲ୍ଡ ଅଛି, ତାହାକୁ ଚୁଜ୍ କଲାପରେ ପୁନଃ ସେହିପରି ଆଡ୍ ମୋର ଅପସନ୍ ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ଏହିପରି ଭାବେ ସମସ୍ତ SHGର ଯେଉଁ ସଦସ୍ୟମାନେ ସାମିଲ ଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଇନାକ୍ଟିଭ କରିବା ପରେ ଶେଷରେ ଯେଉଁ ମେମ୍ବର ରହିବେ ତାଙ୍କର ସମସ୍ତ ଡାଟା ଯେପରିକି ଇନାକ୍ଟିଭ ଡେଟ୍, ରିଜିନ୍ ଆଉ ଷ୍ଟାଟସ୍ ଦେଲା ପରେ ହିଁ ଆମକୁ ରିଜଲ୍ୟୁସନ୍ କପିକି ଅପଲୋଡ଼ କରିବାକୁ ପଡ଼ିବ। ଏଠାରେ ଆପଣ ଚାହିଁଲେ ଡାଇରେକ୍ଟ ରିଜଲ୍ୟୁସନ୍କୁ ଫଟୋ ଉଠାଇ ଅପଲୋଡ଼ କରିପାରିବେ, ନଚେତ୍ ଆପଣଙ୍କର ଯଦି ଏକାଧିକ ପେଜ୍ ରିଜଲ୍ୟୁସନ୍ରେ ରହିଛି ତାହେଲେ PDF ଫାଇଲ୍ କରିକି ମଧ୍ୟ ଅପଲୋଡ଼ କରିପାରିବେ। ଏହାପରେ ଆମକୁ ସେଭ୍ ଆଣ୍ଡ ଅପଲୋଡ଼ ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଯେତେବେଳେ ଆମେ ତାହାକୁ ଟଚ୍ କରୁଛନ୍ତି ତ ସେତେବେଳେ ଆପଣଙ୍କୁ ଏମିତି ହିଁ ପେଜ୍ ଶୋ କରିବ, ତ ଯେଉଁଠାରେ ଆମକୁ ନିଶ୍ଚିତ ଭାବେ ଏସ୍ ଅପସନ୍ ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ଯଦି ଏହି ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀରେ କୌଣସି ସଦସ୍ୟା ଆଞ୍ଚଳିକ ମଞ୍ଚ କିମ୍ବା ଗ୍ରାମ ପଞ୍ଚାୟତ ସ୍ତରୀୟ ସଂଘର ଅଫିସ୍ ବିୟରରେ ଥିବେ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ତାଙ୍କୁ ଇନାକ୍ଟିଭ୍ କରିପାରିବା ନାହିଁ, ଯେପର୍ଯ୍ୟନ୍ତ ଆଞ୍ଚଳିକ ମଞ୍ଚ ଗ୍ରାମ ପଞ୍ଚାୟତ ସ୍ତରୀୟ ସଂଘର ପ୍ରୋଫାଇଲ୍ରେ ତାଙ୍କୁ ଇନାକ୍ଟିଭ୍ କରାଯାଇ ନାହିଁ। ତ ଯେତେବେଳେ ଆମେ ଏସ୍ ଅପସନ୍ ମାରିବା ଏମିତି ହିଁ ସ୍କ୍ରିନ୍ ଆସିବ ଯେଉଁଠି ଲେଖା ହେଇଛି ଆପଣଙ୍କର ଦେଖନ୍ତୁ ଲୋକସ୍ ଇନାକ୍ଟିଭେଟିଂ ମେମ୍ବର୍ସ, ଅର୍ଥାତ୍ ଏଠାରେ ଆପଣଙ୍କର ମେମ୍ବର ଇନାକ୍ଟିଭ୍ ପ୍ରୋସେସ୍ ଚାଲୁ ରହିଛି। ତ ଯେତେବେଳେ କମ୍ପ୍ଲିଟ୍ ହୋଇଯିବ ସେତେବେଳେ ଆପଣଙ୍କ ଏମିତି ପେଜ୍ ଆସିବ ମେମ୍ବର ଇନାକ୍ଟିଭେଟେଡ୍ ସକ୍ସେସ୍ଫୁଲି। ତ ଏଠାରେ ଆପଣଙ୍କୁ ଓକେ ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଯେତେବେଳେ ଆପଣଙ୍କର ସମସ୍ତ ସଦସ୍ୟ ଇନାକ୍ଟିଭ୍ ହୋଇଯିବେ ତାହେଲେ ଆପଣଙ୍କର SHG ପେଜ୍ ଆସିଯିବ। ତ ଦେଖନ୍ତୁ ଆପଣଙ୍କର SHGର ଯେଉଁ ରାଇଟ୍ ସାଇଡ଼୍ରେ ସଦସ୍ୟ ସଂଖ୍ୟା ଦେଖାଦେଉଥିଲା ତ ତାହା ବର୍ତ୍ତମାନ 0 ହୋଇଗଲା, ଅର୍ଥାତ୍ ଏଥିରେ ସାମିଲ ଥିବା ପ୍ରତ୍ୟେକ ସଦସ୍ୟ ଇନାକ୍ଟିଭ୍ ହୋଇଗଲେ। ତ ଏବେ ଯେହେତୁ ଆମକୁ SHGକୁ ଇନାକ୍ଟିଭ୍ କରିବାର ଅଛି, ତେଣୁ SHGର ଯେଉଁ ତଳେ ଅଛି ଆପଣଙ୍କ ଇନାକ୍ଟିଭ୍ SHG ତାହା ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। କ୍ଲିକ୍ କଲେ ଏମିତି ହିଁ ପେଜ୍ ଶୋ କରିବ। ତ ପ୍ରଥମେ ଅଛି କାହିଁକି ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀଟି ଇନାକ୍ଟିଭ୍ ହେଲା, ତ ତାହା ଉପରେ ଆମକୁ ସିଲେକ୍ସନ୍ କଲେ ଗୋଟିଏ ଅପସନ୍କୁ ଏଠାରେ ଚୁଜ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ଦେଖନ୍ତୁ ଏଠାରେ ବିଭିନ୍ନ ଅପସନ୍ ଶୋ କଲା, ଯେମିତିକି ସେହି SHGର ଡୁପ୍ଲିକେଟ୍ SHG ପ୍ରୋଫାଇଲ୍ MIS ଏଣ୍ଟ୍ରି ହୋଇଛି, କିମ୍ବା NRLM ଠାରୁ ଫଣ୍ଡ ପାଇଲା ପରେ ସେହି SHG ଆଉ ଫଙ୍କସନ୍ କରୁନାହିଁ, କିମ୍ବା ବ୍ୟାଙ୍କ ଠାରୁ ଲୋନ୍ ଆଣିଲା ପରେ SHG ଆଉ ଫଙ୍କସନ୍ କରୁନାହିଁ, ଗ୍ରାମରେ ସେହିପରି ଆଉ କୌଣସି SHG ନାହିଁ, ମେମ୍ବରମାନଙ୍କ ଦ୍ୱାରା SHG ଭାଙ୍ଗିଯାଇ ଆକାଉଣ୍ଟ ପୁରା କ୍ଲୋଜ୍ ହୋଇଯାଇଛି। ତ ଏଠାରେ ଆମେ ଯେକୌଣସି ଗୋଟିଏ କାରଣକୁ ଏଠାରେ ଚୁଜ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ଏହାପରେ ଅଛି ଦେଖନ୍ତୁ ଇନାକ୍ଟିଭ୍ ଡେଟ୍, ଅର୍ଥାତ୍ ସେହି ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀଟି କେବେଠାରୁ ଆଉ ଫଙ୍କସନ୍ କରୁନାହିଁ, ତାହାର ଡେଟ୍କୁ ଆମକୁ ରିଜଲ୍ୟୁସନ୍ ଦେଖିକି ହିଁ ଦେବାକୁ ପଡ଼ିବ। ଏହାପରେ ସେଭ୍ ଆଣ୍ଡ ଅପଲୋଡ଼ ଅପସନ୍ ଉପରେ କ୍ଲିକ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଯେତେବେଳେ ଆମେ ଏହି ଅପସନ୍ ଉପରେ କ୍ଲିକ୍ କରିବା ତ ଏମିତି ହିଁ ପେଜ୍ ଶୋ କରିବ, ଦେଖନ୍ତୁ ଲେଖୁଛି ଡାଟା ଅପଲୋଡ଼ିଂ, ତ ଆମକୁ ୱେଟ୍ କରିବାକୁ ପଡ଼ିବ। ତ ତାପରେ ସ୍କ୍ରିନ୍ ଆସୁଛି SHG ଇନ୍ଆକ୍ଟିଭେଟେଡ୍ ସକ୍ସେସ୍ଫୁଲି। ତ ଏଠାରେ ଆମକୁ ଓକେ କରିବାକୁ ପଡ଼ିବ। ଯେତେବେଳେ ଆମେ ଓକେ କରିବା ତ ସେତେବେଳେ ଆପଣଙ୍କର ପୁନଃ ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀର ପେଜ୍ ଆସିଯିବ। ତ ଦେଖିବେ ଆପଣ ଯେଉଁ ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀକୁ ଇନାକ୍ଟିଭ୍ କରିଛନ୍ତି ସେହି ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀ ଆପଣା ଛାଏଁ ଲକ୍ ହୋଇଯିବ, ଏଠି ଆମକୁ ଲକ୍ ଅପସନ୍କୁ ଚୁଜ୍ କରିବାକୁ ପଡ଼ିବ ନାହିଁ। ତ ଆପଣ ଜାଣିନେବେ ଆପଣଙ୍କର SHGଟି ବର୍ତ୍ତମାନ ଇନାକ୍ଟିଭ୍ ହୋଇଗଲା, ଯାହା BMMO ପରମିସନ୍ରେ ରହିଲା। ତ ଏହି ଭିଡ଼ିଓରେ ଆପଣମାନେ ଜାଣିଲେ ଲୋକସ୍ ଆପ୍ ଲାଇଭ୍ରେ କିପରି ଆମେ ସ୍ୱୟଂସହାୟକ ଗୋଷ୍ଠୀକୁ ଇନାକ୍ଟିଭ୍ କରିବା। ଏହି ଭିଡ଼ିଓଟି ଆପଣମାନଙ୍କୁ କେମିତି ଲାଗିଲା, ଆପଣମାନଙ୍କର ସୁଚିନ୍ତିତ ମତାମତ ନିଶ୍ଚିତ ଭାବେ କମେଣ୍ଟ ବକ୍ସରେ ଜଣାଇବେ। ଏହିପରି ଆଗକୁ ନୂଆ ନୂଆ ଭିଡ଼ିଓ ଦେଖିବା ଲାଗି ଆମ ଚ୍ୟାନେଲ DS ଆମ୍ବିସନ୍କୁ ସବସ୍କ୍ରାଇବ୍ କରିବାକୁ ଭୁଲିବେ ନାହିଁ। ସମସ୍ତଙ୍କୁ ମୋ ତରଫରୁ, ଆମ ଚ୍ୟାନେଲ ତରଫରୁ ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ।